જેને આપણે મોટા બિઝનેસમેન કહી શકાય અને એ એકદમ ખૂબ જ વૈભવી જીવનશૈલી જીવતા હોય અને એની સંપત્તિ પણ ખૂબ વધુ હોય ખૂબ જ કિંમતી પ્રકારની વસ્તુઓ ખરીદતા હોય હીરા ઝવેરા ખરીદતા હોય અને ખૂબ મોંઘા ફર્નિચર ખૂબ મોંઘા વાહનો અને પેન્ટિંગ્સ ને ગૃહ સુશોભનની વસ્તુઓ ખરીદતા હોય

તો એ જેમ કે અલગ અલગ વર્ગો છે તો એમાં એ ઘણી બધી વસ્તુઓ પાછળ શિક્ષણ પાછળ મોંઘી વસ્તુઓ પાછળ અને ફર્નિચર પાછળ વાહનો પાછળ મોટા મોટા નિવાસસ્થાનો વિકસાવવા આવી બધી વસ્તુઓ પાછળ એ ખર્ચ કરતા હોય ઉચ્ચ મધ્યમ વર્ગ છે એ ખૂબ શ્રીમંત નહીં પરંતુ એનાથી ઓછા પરંતુ જેમ સામાન્ય સંચાલકો નાના વેપારીઓ વ્યવસાયિક વ્યક્તિઓ વ્યવસાયિક વ્યક્તિ એટલે કે doctor વકીલ ઈજનેર જેને કહી શકાય એ પ્રકારના વ્યક્તિઓનો સમાવેશ થતો હોય અને એનું જીવન ધોરણ પોતે પોતાનું જીવન ધોરણ સુધારવા માટેના સતત ને સતત પ્રયાસો કરતા હોય પોતાના જીવન ધોરણ કરતા હોય નિમ્ન મધ્યમ કામ કરતા વહીવટી કર્મચારીઓ ટેકનિકલ સમાવેશ થતો હોય અને સાથે સાથે એ પોતે ખરીદ વર્તણૂકનું અલગ અલગ પ્રકારની વસ્તુ છે પોતાના બજેટ મુજબ ખરીદવાનું વર્તણૂક રાખતા હોય ઉચ્ચ ગરીબ વર્ગ કે જેમાં કામદાર અને મજૂર વર્ગના લોકો આવવામાં આવતા હોય કે જેમની આવક છે એ કોઈ પ્રકારે નિશ્ચિત હોતી નથી પરંતુ જીવન નિર્વાહ ચલાવવા માટે પોતાની જેટલી આવક છે એ કમાઈ લેતા હોય છે અને એ સામાન્ય રીતે ખરીદીમાં જાજો રસ ધરાવતા હોતા નથી જરૂરિયાત જેટલી જ વસ્તુ ખરીદતા હોય છે નિમ્ન ગરીબ વર્ગ કે જે લોકો ખૂબ જ ઓછી આવક ધરાવતા હોય અને એ પોતે પોતાની પ્રાઇમરી જરૂરિયાત ખૂબ જ પ્રાથમિક જરૂરિયાત જે કહી શકાય ખોરાક રહેઠાણ ને કપડાં એટલી જરૂરિયાત પણ અ ખૂબ જ અઘરી રીતે સંતોષી શકતા હોય એમાં પણ એમને મુશ્કેલીઓ આવતી હોય તો આવા વર્ગના વ્યક્તિ છે એને એમને ગરીબ વર્ગમાં એનો સમાવેશ થતો હોય હવે સંદર્ભ જૂથો કોને કહી શકાય શકાશે સંદર્ભ જૂથોમાં ગ્રાહકની વર્તણૂકને સીધી કે આડકતરી રીતે અસર કરતા જૂથોને સંદર્ભ જૂથો કહી શકાય હવે આવા સંદર્ભ જૂથ એવા હોઈ શકે એક વૈધિક અને અવૈધિક વૈધિક એટલે કે સીધી જ રીતે જો અસર કરતા હોય કે વ્યક્તિ જે પણ સ્થળે કામ કરતી હોય તો ત્યાંના કર્મચારીઓ સાથે ના જે એના અ સંબંધો હોય એના લીધે એને કર્મચારી છે એના ઉપરના વડા છે કર્મચારી નીચે કામ કરતા કર્મચારીઓ છે તો એ પોતે જે વિધિસર રીતે સંબંધો જોડાયેલા હોય કે કોણ ઉપરી અધિકારી છે કોણ એના હાથ નીચે કામ કરે છે કોણ એના હાથ નીચે કામ કરે છે તો આ બધા સંબંધો દ્વારા રચાયેલા જે જૂથો હોય એ વૈધિક જૂથો કહેવાશે અને આ જૂથના સભ્યોએ એકબીજાની ઉપર એમની જે વર્તણૂક છે એની અસર થતી હોય તો આ જૂથના સભ્યો છે એ અલગ અલગ પ્રકારના બ્રાન્ડનો ઉપયોગ કરતા હોય તો તેની અસર અન્ય વ્યક્તિની ખરીદ વર્તન ઉપર પણ થતી હોય અને બીજું જો અવૈધિક જૂથ અવૈધિક જૂથ એટલે કે એમાં કોઈ ઉપરી અધિકારી અને એમની હાથ નીચે કામ કરતો કર્મચારી એવા કોઈ જ પ્રકારના લિમિટેશનમાં બંધાઈને એને કામ કરવાનું નથી હોતું પરંતુ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બીજા વ્યક્તિની સાથે જે કમ્યુનિકેટ કરતા હોય અથવા તો વાતચીત કરતા હોય અને એના આધારે જે સંબંધો બંધાતા હોય જેમ કે કુટુંબ સભ્ય મિત્ર પાડોશી આ બધા સાથે કામ કરતા અલગ અલગ વિભાગના કર્મચારીઓ કોઈ સાથે મુસાફરી કરતા મુસાફરો હોય તો આ બધા અવૈધિક જૂથો કહી શકાય તો હવે એ એકબીજાના અસર 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 એકબીજાની અને વર્તણૂકની એકબીજા ઉપર થતી હોય તો અવૈધિક જૂથોમાં એનો સમાવેશ થશે હવે કોઈ પણ સંદર્ભ જૂથમાં જે પણ વ્યક્તિ હોય એ જૂથના તમામ ધોરણોને સંપૂર્ણપણે અથવા તો અમુક અંશતઃ પણે સ્વીકારે તો તમામ ધોરણોનો અંશતઃ સ્વીકાર થાય તેવું બની શકે અથવા તો એવું પણ થઈ શકે કે બીજા જૂથના સભ્યો સાથે સતત અને પ્રત્યક્ષ સંબંધ હોવાથી એકબીજાના જૂથોની અસર ગ્રાહકો ઉપર વધારે પડે જેમ કે મિત્રો છે તો મિત્રોના જે ખરીદ વેચાણની પ્રક્રિયા થતી હોય મિત્રો જે પ્રકારની વસ્તુ વાપરતા હોય એની અસર વધારે થાય એમ જ ઘણી વખત માર્કેટિંગ સંચાલકો જે હોય છે એ ઉચ્ચ કક્ષાના સંદર્ભ જૂથોમાં પોતાની પેદાશને પ્રચલિત બનાવવા માટે પ્રયાસ કરે છે તો ઉચ્ચ કક્ષાના જૂથો જે છે તે કેરેવા કેવા પ્રકારના એકબીજાના વપરાશિત વપરાશથી પ્રભાવિત થાય છે કે નથી થતા અને જેમ કે કેવી વસ્તુ સામાન્ય રીતે એમાં થતી હોય કે ટૂથપેસ્ટ સાબુ વોશિંગ ક્રીમ તો એ પેદાશ છે એટલા જેમ કે ધનિક વર્ગો હોય તો આવા પ્રકારની વસ્તુ પણ ખૂબ મોંઘી વાપરતા હોય કે મધ્યમ વર્ગના લોકો એ પ્રકારની વસ્તુ ન વાપરતા હોય તો આ સંદર્ભ જૂથ ઉપર આધાર પડતો હોય કે કેવા પ્રકારની વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે તો સંદર્ભ જૂથોની વ્યક્તિઓની ખરીદી પર ઘણી બધી અસર થતી હોય વાહન ટેલિવિઝન ફ્રીજ વોશિંગ મશીન જેવી ટકાઉ વસ્તુમાં તો લોકો એકબીજા મિત્ર પરિચિત અને અન્ય વ્યક્તિઓની સલાહ સૂચન લઈને પછી આ પ્રકારની વસ્તુ ખરીદતા હોય છે તો આ સંદર્ભ જૂથોની વસ્તુની ખરીદવા ઉપર એની અસર થતી હોય તો હવે સંદર્ભ જૂથોની ગ્રાહકોના વર્તન ઉપરની જે અસર થતી હોય તો એ પેદાશ જીવન ચક્રના તબક્કામાં કયા તબક્કામાં અસર થતી હોય છે હવે જીવન ચક્ર અને પેદાશ જીવન ચક્રનો જે તબક્કો હોય શરૂઆતનો તબક્કો પછી ધીમે ધીમે વેચાણ વધે પછી એક જગ્યાએ એ કોન્સ્ટન્ટ બની જાય અને એ કોન્સ્ટન્ટ બન્યા પછી ઉપરેથી એમાં ધીમે ધીમે ઘટાડો થાય ડિક્લાઇન બરાબર તો આ વિકાસ તબક્કાનું જે આખી પ્રક્રિયા છે તો એમાં જ્યારે પેદાશ બ્રાન્ડ અંગેનો નિર્ણય લેવાનો હોય કે કઈ બ્રાન્ડની વસ્તુ ખરીદવી છે તો એ પેદાશ બ્રાન્ડ અંગેનો નિર્ણય લેતી વખતે એના ઉપર પ્રભાવ પડે છે અને આમાં જે પડતીનો તબક્કો કે જે સૌથી છેલ્લો ડિક્લાઇન કહી કહીએ છીએ તો એ પડતીના તબક્કામાં પેદાશની ખરીદી ઉપર કોઈ જ પ્રકારનો પ્રભાવ પડે નહીં તો હવે ગ્રાહકોની વર્તણૂક ઉપર અલગ અલગ પ્રકારના સંદર્ભ જૂથોની અલગ અલગ અસરો પડતી હોય તો એને કારણે એ અલગ અલગ વસ્તુ ખરીદવા માટે પ્રેરાતા પણ હોય છે તો વિજ્ઞાપન પણ આ એક પ્રકારની એવી બાબત જ છે કે અન્ય વ્યક્તિ દ્વારા પ્રેરાઈને પણ વસ્તુ ખરીદતા હોય વિજ્ઞાપન દ્વારા પ્રેરાઈને પણ લોકો વસ્તુ ખરીદતા હોય અને એવું પણ હોય શકે કે કોઈ બે વ્યક્તિની આવક સરખી હોય પરંતુ બે વ્યક્તિના સંદર્ભ જૂથો જો જુદા જુદા હોય તો એની ખરીદ કરવાની પદ્ધતિ પણ જુદી હોય એવું હોય કે એક જ એકમમાં કામ કરતા એક લેવલ ઉપર કામ કરતા બે કલીગ હોય બંનેનો પગાર સરખો હોય બંનેની આવક સરખી હોય છતાં પણ બંનેના સંદર્ભ જૂથો જુદા જુદા હોય મિત્રો છે કુટુંબ છે તો આ સંદર્ભ જૂથો થશે પાડોશી છે તો એ સંદર્ભ જૂથો જૂથો એમના જુદા હશે તો શું થશે કદાચ એવું બની શકે કે બંને જે રીતે પોતાની આવક દ્વારા ખરીદીનું એનું જે વર્તન હોય છે એ જુદું જુદું હોય શકે કોઈ ખૂબ જ મોજ વસ્તુ પાછળ ખર્ચ કરતું હોય જ્યારે અન્ય વ્યક્તિ છે મોજ વસ્તુ પાછળ ખરીદ કોઈ જ પ્રકારની એવી ખરીદી ના કરતું હોય ખર્ચ ના કરતું હોય માત્ર જરૂરિયાતની વસ્તુ જ ખરીદતા હોય તો એ એના સંદર્ભ જૂથો ઉપર અસર કરતું હોય કે કેવા પ્રકારના સંદર્ભ જૂથોમાંથી એ પોતે ખરીદી અંગેના એના અભિપ્રાયો બને છે થેન્ક યુ